साबरकांठा जिल्लाना खेडूतो द्वारा खरीफ सीजन में डुंगळीनो वावेतर गुजरातमां प्रथमवार करी भावोमां अंकुश लावानी पहल करी छे। डुंगळी आम तो रवि सीजन में वावेतर करवामां आवे छे, पण साबरकांठाना बागायत विभागे खरीफ सीजन में खेडूतोने वावेतर करावी खेडूतोने सीजन में भावो ऊंचा मळे छे। गुजरात राज्यमां प्रथमवार साबरकांठा अने अरवली जिल्लाना खेडूतो द्वारा 250 एकर जमीन में खरीफ डुंगळीनुं वावेतर करवामां आव्युं छे। चालू साल एक बीघे 450-500 मण उत्पादन थवानी शक्यताओ रहेली छे। चालू साले खरीफ डुंगळीनुं निर्देशनની कामगीरी हाथ धरवामां आवी हती। અત્યાર સુધી ખેડૂતો અન્ય પાકનું વાવેતર કરતા હતા, જે હવે ડુંગળી પાકનું વાવેતર સફળ થયું છે। છેલ્લા 10 વર્ષથી કપાસની ખેતી કરીએ છીએ, પણ એમાં સુકારો આવી જાય છે અને ઉત્પાદન મળતું નથી, ભાવે મળતા નથી। ત્યાં નવી ખેતી તરફ વળીએ છીએ, ડુંગળીનું ખરીફમાં વાવેતર કરીએ છીએ। લગભગ એનું ઉત્પાદન 1 વીઘાનું 400 મણ જેવું રહેશે અને વહેલું નીકળે એટલે દિવાળી હમ ભાવ સારા મળ્યું છે હમણાં, એટલે પોષણ ભાવ જરૂરી છે, એટલે ઉત્પાદનમાં સારું રહેશે અને ભાવમાં સારું રહેશે। ડુંગળીનું વાવેતર કરવા જેવું છે, ત્યારબાદ રાજ્યમાં પ્રથમવાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 51 જેટલા ખેડૂતો દ્વારા 250 એકર જમીનમાં ખરીફ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને 1 એકરના વાવેતર વિસ્તાર માટે બિયારણની કુલ ખરીદ કિંમતના 75% જેટલી સહાય આપવામાં આવી છે। ગુજરાતમાં ખરીફ ડુંગળીનું વાવેતર, ગુજરાતમાં મોટાભાગે જે ડુંગળીનું વાવેતર થાય છે એ રવિ સિઝનમાં થતું હોય છે, અને ખરીફ સિઝનમાં જે ડુંગળીનું વાવેતર છે એ આપણે ગત વર્ષે ગુજરાત હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત નિદર્શન લીધેલા અને એમાં જે સફળતા મળેલી, તો ચાલુ વર્ષે આપણે જે ખેડૂતોની બેચ છે 50 ખેડૂતોને આપણે નાસિક ખાતે જે ડુંગળીનું સેન્ટર છે તેમને તાલીમ અપાવી અને તાલીમ આપ્યા બાદ એમને આપણે અહીં અત્રે ડુંગળીનું વાવેતર કરાવ્યું। જો આપણે આમાં વાત કરીએ તો મોટાભાગે જે છે જ્યારે દિવાળીની આજુબાજુ હોય છે ત્યારે ડુંગળીના ભાવ ઘણા વધારે હોય છે, અને ખેડૂતોને સારો ભાવ મળી રહે એ હેતુસર જો ખરીફ ડુંગળીનું વાવેતર કરે તો સારામાં સારું એમને ઉત્પાદન બી મળતું હોય છે। વીઘે લગભગ 400-450 મણનું ઉત્પાદન મળતું હોય છે, એટલે આપણે એમ કહીએ કે વીઘામાંથી 70-80 હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મળતો હોય છે। મિત્રો, સાબરકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગે ખેડૂતો બટાકા વાવતા હોય છે, અને બટાકા પહેલાનો જે પાક છે એ મોટાભાગે મગફળી અને કપાસ લેતા હોય છે। આ પાકો કરતો સૌથી સારામાં સારી જો આવક મળતી હોય તો ડુંગળીના પાકમાં મળે છે, એટલે ખેડૂત મિત્રો ચોક્કસ આપણે કેવું એમ કહી શકીએ કે એક નવા પાક તરીકે આપણે સાબરકાંઠા જિલ્લામાં ડુંગળીનો પાક એ આપણા માટે આવકાર્ય છે। આમ તો ખેડૂતો ખેત ઉત્પાદનના ભાવોને લઈને રૂવાનો વારો આવતો હોય છે, પણ આ ખરીફ સીઝનની ડુંગળી ઓછા ખર્ચે વધુ નફો અને વધુ ફાયદો કરાવે તેમ છે। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।